અરુણ પટેલ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય બલ્બ કલરોમાં પાઠ 9 પોપટે ખાધી પાકી કેળી. બાળકો આપણે અગાઉના વિડિયોમાં શીખી ગયા કે એકવચન શબ્દો આપેલા હોય તો તેને બહુવચનમાં કઈ રીતે ફેરવવું તે આપણે શીખી ગયા. આજે આપણે અહીંયા પક્ષીઓ વિશેની માહિતી આપેલી છે તે વાંચીને સમજીને આપણે સામે પક્ષીઓના ચિત્રો આપેલા છે ત્યાં આપણે જોવાનું છે તે આપણે આજે શીખવાનું છે. તો ચાલો બાળકો આજે આપણે શીખીએ. જુઓ અહીંયા સૂચના શું આપેલી છે, વાંચો ગાઓ અને લખો. તો અહીંયા જે આપેલું છે તે આપણે વાંચવાનું છે અને ગાવાનું છે અને પછી આપણે સામે પક્ષીઓના ચિત્રો આપેલા છે ત્યાં આપણે શું કરવાનું છે, જોડવાનું છે. તો ચાલો આપણે જોઈએ. તો પહેલું છે ક્યા પક્ષી વિશેની માહિતી આપેલી છે તે આપણે જોઈએ. પહેલું છે બલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય. તો બાળકો આમાં કોના વિશે કહ્યું છે, ક્યાં પક્ષી વિશેની વાત કરી છે? તો કાબર વિશેની. કલબલ કોણ કરે? તો કાબર કરે. કાબર કરે કલબલ, કલબલ કોણ કરે? તો કાબર કરે. કાબર આમને આવીને શું ખાય? દાણા ખાય. અને પછી જ્યારે બે કાબરો ભેગી થાય ને ત્યારે એ ઝઘડા ઝઘડી કરે તો શું થાય? આપણું માથું દુખી જાય. કલબલ 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 કર્યા કરે તો આપણું શું થાય? માથું દુખી જાય. તો હા, એ રીતે કલબલ કલબલ કાબર કરતી હોય તો આપણું માથું દુખી જાય. તો આ પંક્તિમાં કોના વિશે વાત કરેલી છે, ક્યાં પક્ષી વિશે વાત કરેલી છે? તો કાબર વિશે વાત કરેલી છે. કલબલ કલબલ કાબર કરે આમને દાણા ખાવા કોણ આવે? તો કાબર આવે. અને ઝઘડા ઝઘડી કોણ કરે? તો ખાબે કાબરો કરે. અને ઝઘડા ઝઘડી કરે ત્યારે આપણું માથું દુખી જાય. તો અહીંયા આપણે કાબરનું ચિત્ર આપેલું છે તે આપણે જોવાનું છે અને તે ચિત્ર સાથે આપણે શું કરવાનું છે, આ પંક્તિને જોડવાની છે. તો અહીંયા આપણે અહીંયા પહેલું ચિત્ર કબૂતરનું આપેલું છે, બીજું કાબરનું આપેલું છે, ત્રીજું કાગડાનું આપેલું છે, ચોથું કોયલનું આપેલું છે અને પાંચમું કુકડાનું આપેલું છે. તો કાબર ક્યાં છે? તો બીજા નંબરનું ચિત્ર છે તમારી સાથે પંક્તિમાં 23 નંબર 55 ઉપર. અહીંયા શું આપેલા છે? ચિત્રો આપેલા છે પક્ષીઓના. તો એ ચિત્રમાં બીજું ચિત્ર કયું છે? તો કાબરનું છે. તો આપણે આ પંક્તિને કોની સાથે જોડવાનું છે? કાબરના ચિત્ર સાથે જોડવાનું છે. તો આપણે જોડીએ. તો આવી રીતે કાબરના ચિત્ર સાથે આ પંક્તિને જોડવાનું છે. હવે આગળનું વાંચીએ. તો બીજી પંક્તિ છે એમાં કોના વિશે વાત કરેલી છે તે આપણે જોઈએ. ઊંચી ડોકે ઘૂંટુ કરતો રંગ ભૂખરો કાળો, ચાંચમાં લાવે સાથી દાને બાંધે એનો માળો. તો જુઓ બાળકો અહીંયા કોના વિશે વાત કરેલી છે? તો ઊંચી ડોક રાખીને કયું પક્ષી ચાલે? તો ઊંચી ડોક રાખીને ઘૂંટુ કોણ કરતું હોય? તો કબૂતર. કબૂતર પોતાની ડોક કેવી રાખે? ઊંચી રાખે. અને ઘૂંટુ કોણ બોલે? તો કબૂતર બોલે. અને જે કબૂતરનો રંગ કેવો હોય? તો ભૂખરો કાળો હોય છે. અને ચાંચમાં શું લાવે છે? કબૂતર માળો બનાવવા માટે શું લાવતો હોય છે? તો કબૂતર સાથીખડા પોતાની ચાંચમાં લાવીને પોતાનો માળો બનાવે છે. માળો એટલે કે પોતાનું ઘર બનાવે છે જેમાં એ રહે છે. તો ભૂખું કોણ કરે? તમને કોઈ પૂછે કે ભૂખું કઈ પક્ષી કરે? તો તમારે શું કહેવાનું? કબૂતર. અને કબૂતરનો રંગ કેવો હોય? તો ભૂખરો અને કાળો હોય છે. તો હવે અહીંયા જોવો જોઈએ કબૂતરનું ચિત્ર ક્યાં છે. તો અહીંયા પહેલું ચિત્ર કબૂતરનું છે. તો આ પંક્તિ તે કબૂતર સાથે શું કરવાની છે? આપણે જોડવાની છે. તો ચાલો જોડીએ. આ રીતે કબૂતર સાથે જોડવાની છે. હવે આગળની પંક્તિ વાંચીએ. કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય. તો આમાં કોની વાત કરેલી છે? તો કોણ બોલે? કુ કુ કોણ બોલે? તો કોયલ બોલે. અને ક્યાં જઈને છુપાઈ જાય છે? તો કોયલ કાગડાના માળામાં જઈને છુપાઈ જાય છે. આંબા ડાળે બેઠી બેઠી ગીતાની ગીતો કોણ મીઠા મીઠા ગાય? તો કોયલ ગાય છે. આંબાની ડાળ ઉપર બેઠી બેઠી કોયલ મધુર ગીતો ગાય છે.
મીઠું મીઠું કોણ બોલે તો કોયલ બોલે છે માટે અહીંયા આ પંક્તિમાં કોયલની વાત કરેલી છે તો અહીંયા જોવો જોઈએ કોયલનું ચિત્ર ક્યાં છે તો અહીંયા ચોથું ચિત્ર શેનું છે કોયલનું છે માટે આપણે અહીંયા આ પંક્તિને કોયલ સાથે શું કરવાની છે જોડવાની છે તો આપણે આ પંક્તિને કોયલ સાથે જોડવાની છે હવે આપણે આગળની પંક્તિ વાંચીએ સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર તો સવાર પડે ત્યારે કોણ બોલે કયું પક્ષી બોલે તો કૂકડો બોલે સવાર પડે આપણે ગામડે જતા હોઈએ ત્યારે સવારમાં સૂરજ દાદા ઉઠે ત્યારે કૂકડો શું બોલે કૂકડે કૂકડે બોલે ને કૂકડો કેવું બોલે તો કૂકડે કૂક બોલે સવારમાં વહેલું સવાર થતું હોય ત્યારે સૂરજ દાદાજી ઉઠતા હોય ત્યારે કૂકડો બોલે છે અને બધાને જગાડે છે તો આપણે અહીંયા કોના વિશે વાત કરેલી છે સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર એટલે કે સૂરજ દાદા ઉઠે ત્યારે કોણ બધાની પહેલા જાગે તો કૂકડો જાગે અને કૂકડો શું કરે કૂકડે કૂક બોલીને શું બધાને જગાડે છે એટલે બધાને શું લાગે કે સવાર થઈ ગયું તો કૂકડાની કા આ પંક્તિમાં કોના વિશે વાત કરેલી છે તો કૂકડા વિશે વાત કરેલી છે તો અહીંયા આપણે જોવાનું કયું પક્ષી છે કૂકડો તો છેલ્લે જે ચિત્ર આપેલું છે તે શેનું ચિત્ર છે કૂકડાનું છે માટે આ પંક્તિને આપણે કોની સાથે જોડવાની કૂકડા સાથે જોડવાની છે હવે આગળની પંક્તિ વાંચી કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા ચોરે ચોટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા તો આ પંક્તિમાં કોની વિશે વાત કરેલી છે કાકા કોણ બોલે તો કાકા કોણ બોલે તો કાકડો બોલે છે અને કાકડો કેવા કલરનો હોય કાગડાનો રંગ કેવો હોય તો કાળો હોય છે અને કેવી રીતે ઉડે તો ચોરે ચોટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા કાગડો કેવું ખાય તો કાગડો તો બાળકો કાગડો શું ખાય તો કાગડો એઠું જૂઠું ખાય તો કાગડો આપણા આપણા ઘરની આજુબાજુ જે ગંદકી હોય તો એ કોણ સાફ કરે તો કાગડો એ એઠું જૂઠું લઈ પોતાની ચાંચમાં લઈને બીજી જગ્યાએ જઈને ખાય છે એટલે કે આપણા આંગણની ગંદકી કોણ સાફ કરે તો કાગડો એ ખાય છે એટલે કે આપણી ગંદકી આપણા ઘરના આંગણની ગંદકી સાફ કરે છે તો બાળકો કાગડા કેવા રંગનો હોય છે કાગડો કાળા રંગનો હોય છે અને કેવું બોલે છે તો કાકા બોલે છે અને એઠું જૂઠું ખાય છે તો આ પંક્તિમાં કોના વિશે વાત કરેલી છે તો કાગડા વિશે વાત કરેલી છે તો અહીંયા જોવાનું છે અહીંયા કાગડાનું ચિત્ર ક્યાં છે તો કાગડાનું ચિત્ર ત્રીજું છે તો આપણે આ પંક્તિને કોની સાથે જોડવાની છે કાગડા સાથે જોડવાની છે તો ચાલો જોડીએ આ પંક્તિને આપણે કાગડા સાથે જોડવાની છે તો આ રીતે આપણે અહીં આ પંક્તિ વાંચતા ગયા ગાતા ગયા અને જે બી પક્ષી વિશેની માહિતી અહીંયા આપેલી છે તે આપણે અહીંયા શું કરી અહીંયા ચિત્રો આપેલા છે તેની સાથે આપણે જોડી દીધું હવે જોઈએ બાળકો તો પેજ નંબર હવે આગળનું આપણે જોઈએ તો પેજ નંબર 56 પર પેજ નંબર 56 પર અહીંયા શું આપેલું છે રંગ પૂરો અહીંયા શેનું ચિત્ર આપેલું છે બાળકો પેજ કરણની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 56 પર અહીંયા મોરનું ચિત્ર આપેલું છે તો આપણે આ મોરના ચિત્રમાં શું કરવાનું છે બાળકો તો આ મોરના ચિત્રમાં આપણે રંગ પૂરવાનો છે રંગ પૂરીને આપણે મોરનું ચિત્ર પૂર્ણ કરવાનું છે હવે આગળનું વાંચીએ તો ગાળો તો અહીંયા શું આપેલી છે મોરના ચિત્રની નીચે આપણે શું આપેલી છે તો કવિતા આપેલી છે આપણે તે ગાવાની છે અને સમજવાની છે અને બોલવાની છે તો ચાલો કુસુમ ગાઈએ મોરનો થનગન નાચે જોને કેવું મજાનો નાચે તો આ પંક્તિમાં શું કીધું છે તો મોરલો કેમ નાચે તો મોરલો થનગન નાચે જોને કેવું મજાનો નાચે એટલે કે મોરલો જ્યારે નાચતો હોય ત્યારે થન થન નાચતો હોય મોર ત્યારે આપણે મોરને જોવાની બહુ જ મજા પડે એટલે આપણે કેવું કહીએ
અને કેવો મજાનો મૂડ નાચે છે એવું આપણે બોલીએ ને તો આ પંક્તિમાં કેવું કીધેલું છે હવે આગળની પંક્તિ વાંચીએ તો પીછા એના ખોલે એ તો તે મુક્તિ રૂપ બોલે તો પીછા એના ખોલે તો મોરો એ મોરના પીછા રંગબેરંગી પીછા હોય છે અને બહુ વધારે પીછા હોય છે મોરને તો મોર શું કરે છે એના પીછા ખોલે છે એટલે કે એ એની જ્યારે પીછાને ખોલે ત્યારે કેવી મજાની આમ કળા ખીલે છે એવું કહે છે અને તે મોરલો કેવું બોલે છે તો મોરલો ટેહું ટેહું બોલે છે તો તમને કહ્યું છે કે મોરલો કેમ બોલે તો તમારે શું કહેવાનું ટેહું ટેહું કેમ બોલે તો ટેહું ટેહું મોર બોલે છે પીછા જાને રંગ ગુવારો કળા કરી ઉભરનારો એટલે કે મોરના પીછા કેવા હોય રંગે રંગી હોય છે તમે બાળકો મોરના પીછા જોયા છે કેવા હોય મોરના પીછા તો મોરના પીછામાં અનેક રંગો હોય છે માટે મોરના પીછા રંગબેરંગી હોય છે અને કળા કરી ફરનારો તો બાળકો જ્યારે વરસાદની સીઝન આવે કે ચોમાસું આવે ત્યારે તે મોર હોય તે શું કરે પોતાના પીછા ખોલે છે અને આખી કળા કરે છે તમે કળા કરેલો મોર જોયો છે તો હા તો કેવો સરસ આમ કળા કરે છે ગોળ આમ કળા કરે પોતાના બધા પીછાને આમ ખોલીને આખી કળા કરે છે હવે આપણે જોઈએ આગળની પંક્તિ આકાશે વાદળ જોઈ રાજે ખનક થઈ થઈ નાચે તો આકાશમાં જ્યારે વાદળો બંધાય જ્યારે વરસાદ આવવાનો સીઝન આવે ચોમાસુ આવે ત્યારે વાદળ કાળા કાળા વાદળા થાય છે આકાશમાં તે વાદળ જોઈને મોર શું થાય છે બહુ રાજી થાય છે કે વરસાદ આવશે એમ મોર મોરને વરસાદ બહુ ગમે માટે મોર શું થાય બહુ રાજી થાય અને પોતાની આખી પોતાના પીછા ખોલીને આખી કળા કરે છે અને પછી ખઈ ખઈ નાચે છે અને ટેહું ટેહું બોલે છે તો આપણે આ પંક્તિમાં કોના વિશે જોયું આ કવિતામાં કોના વિશે જોયું તો મોર વિશે જોયું છે મોર કેમ બોલે તો ટેહું કેવું બોલે મોરના પીછા કેવા હોય છે તો રંગબેરંગી હોય છે અને મોર વાદળ જોઈને કેવી રીતે નાચે તો ખઈ ખઈ નાચે છે તો બાળકો આજનું આપણું હોમવર્ક છે આજનું આપણું હોમવર્ક છે કલમની સ્વાધ્યાયમાં પેજ નંબર 55 અને પેજ નંબર 56 એ આજનું આપણું હોમવર્ક છે અને હોમવર્કમાં મોરનું ચિત્ર આપેલું છે પેજ નંબર 56 પર તેમાં આપણે શું કરવાનું છે કલર કરવાનો છે તો આજનું આપણું હોમવર્ક છે પેજ નંબર 55 અને પેજ નંબર 56 હવે